નમસ્કાર, ડિસ ગુજરાત ન્યૂઝ માં આપનું સ્વાગત છે ને તમારી સાથે હું છું ધ્રુવી. મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લાના પ્રાતિજ તાલુકા સેવા સદન ખાતે અને તાલુકા પંચાયત ખાતે આજે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારોએ વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવા માટે પોતાના સમર્થકો સાથે આવ્યા હતા અને પોતાની ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ગુજરાત સહિત સાબરકાંઠા જિલ્લામાં આગામી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતોની ચૂંટણી યોજાનાર છે ત્યારે પ્રાંતિજ ખાતે તાલુકા પંચાયતની 20 સીટો અને જિલ્લા પંચાયતની 4 સીટો માટે આજે ભાજપ, કોંગ્રેસ, અપક્ષ ઉમેદવારો દ્વારા આજે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. તો જિલ્લા પંચાયતની 4 સીટો માટે તાલુકા સેવા સદન ખાતે ભાજપ, કોંગ્રેસ, અપક્ષ સહિત કુલ 12 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા અને પ્રાંતિજ તાલુકા પંચાયતની 20 સીટો માટે કુલ 61 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. જ્યારે આજે ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે, જ્યારે હવે કેટલા ફોર્મ ભરાયા છે તે તો હવે જોવાનું જ રહ્યું. ત્યારે ચકાસણી તારીખ 15 ફેબ્રુઆરી 2021 અને ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની તારીખ 16 ફેબ્રુઆરી 2021 અને ચૂંટણી 28 ફેબ્રુઆરી 2021 ના રોજ યોજાશે. તો મતગણતરી 2 માર્ચના રોજ યોજાશે. આજે જ્યારે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં જ્યારે મોયા જિલ્લા પંચાયત સીટ ઉપર જે ભારતીય જનતા પાર્ટીએ મારા ઉપર વિશ્વાસ રાખીને જે મને ટિકિટ આપી છે એ બદલ ભારતીય જનતા પાર્ટીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને હવે ખૂબ જંગી બહુમતીથી નીચેની 5 સીટ, ઉપરની સીટ જંગી બહુમતીથી અમે જીતવાના જ છીએ. આ સરકારે વિકાસ કર્યો છે, જે કેન્દ્રની હોય કે રાજ્યની સરકારે જે વિકાસ કર્યો છે એના સાથે અમે ચાલીને અમે તો મતદાર સુધી જવાના છીએ અને કે જે વિકાસ કર્યો છે એ અમે બતાવીશું અને અમે મત લેવાના છીએ. હું સિતવાડા જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીમાં મને ટિકિટ આપી છે એ બદલ ખૂબ ખૂબ ભાજપ સરકાર તરફ નો આભાર માનું છું અને તાલુકા પ્રમુખ તથા જિલ્લા પ્રમુખ અને તમામ પ્રદેશમાં હું આભાર માનું છું અને હું મારી નીચેની 5-5 તાલુકા પંચાયત જીતાડવા સફર અને પ્રયત્નો સારા કરીશ અને તાલુકા જે જિલ્લા પંચાયત આ વખત બને એવી અમારી શુભેચ્છાઓ છે. બરાબર. જીલ રાવલ, એનએસ ગુજરાત ન્યૂઝ, પ્રાંતિજ. જૂનાગઢ જિલ્લાના ભાજપના અનુસૂચિત જનજાતિના મહામંત્રી વિક્રમ ખાંભલાએ ભાજપમાંથી પોતાના 300 જેટલા કાર્યકરો સાથે રાજીનામું આપ્યું છે. પાર્ટીથી નારાજ થઈને ભાજપમાંથી રાજીનામું આપ્યું છે. જૂનાગઢના માળિયાહાટીના તાલુકામાં ભાજપમાં ભડકો જોવા મળ્યો છે. જૂનાગઢ જિલ્લાના ભાજપના અનુસૂચિત જનજાતિના મહામંત્રી વિક્રમ ખાંભલાએ ભાજપમાંથી પોતાના 300 જેટલા કાર્યકરો સાથે રાજીનામું આપ્યું છે. છેલ્લા 30 વર્ષ ભાજપ સાથે પાર્ટીમાં જોડાયેલા જૂના કાર્યકર હતા ત્યારે તેમણે પાર્ટીથી નારાજ થઈને 300 લોકોએ ભાજપ સાથે છેડો પાડ્યો છે. ભાજપ દ્વારા કોંગ્રેસમાંથી પક્ષ પલટો કર્યો છે. જૂનાગઢના માળિયાહાટના તાલુકામાં ભાજપમાં પણ ભડકો જોવા મળ્યો છે. અનુસૂચિત જનજાતિ મોરચાના મહામંત્રી તરીકે હતો. મેં એમાંથી રાજીનામું પણ અંદાજિત મારા 200 કાર્યકરો સાથે મેં આજે ભાજપ સાથે છેડો પાડી નાખ્યો. મને કોઈ ભારતીયની વિચારધારા સાથે કોઈ વાંધો નથી, પરંતુ સ્થાનિક જે સંગઠન છે કે ફક્ત ને ફક્ત એ રબર સ્ટેમ્પથી જેમ કામ કરે છે એની સામે મને એની નીતિ રીતિ અને એની વિચાર સાથે તાલમેલ ના આવતા મેં આ રાજીનામું આપ્યું. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. સમાચારમાં આગળ વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લાના તમામ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ઉમેદવારી ફોર્મ ભાજપના ઉમેદવારો દ્વારા ભરવામાં આવ્યા હતા. જિલ્લા પંચાયત રાજકોટ ખાતે ફોર્મ ભરાયા હતા ત્યારે તાલુકા પંચાયતના તાલુકાના વડા મથકે ફોર્મ ભરવામાં આવ્યા હતા, જેમાં જેતપુર, ગોંડલ, ધોરાજી, ઉપલેટા, જામકંડોડા, જસદણમાં ભાજપના ઉમેદવારોએ 2 ઉમેદવારી નોંધાવી હતી. ભાજપમાં ઉમેદવારોએ પોતાના સમર્થકો સાથે એકઠા થઈને પછી પોતાની ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા હતા. સાથે જ આજે જેતપુર ખાતે ભાજપનો જીત વિશ્વાસ અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. આદર્ક કેબિનેટ મિનિસ્ટર જયેશ રાદડિયા, રાજકોટ જિલ્લા પ્રમુખ મનસુખ ખાચરિયા, રાજકોટ ડેરીના ચેરમેન ગોરધન ધમીલિયા ખાસ હાજર રહ્યા હતા. મિનિસ્ટર જયેશ રાદડિયાએ કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો હતો અને મોટી લીડથી જીત મેળવવા માટે કામે લાગી જવાની અપીલ કરી હતી.
ત્યારે આ ચૂંટણીમાં ભાજપ સંપૂર્ણ બહુમતીથી જીતશે એ ચોક્કસ છે તેવો મત વ્યક્ત કર્યો હતો. સુરેશ બાલિયા, અનેસ ગુજરાત ન્યૂઝ, જયપુર. કોરોના કાળમાં શાળાઓને શરૂ કરવા મુદ્દે લાંબા સમયથી મથામણ શરૂ હતી ત્યારે સરકારે હવે ચોક્કસ નિર્ણય પર આવી ગઈ છે. શાળાઓમાં ધોરણ 6 થી 8 ના ક્લાસ શરૂ કરવાની તારીખ આવી ગઈ છે. આગામી 18 ફેબ્રુઆરીથી શાળાઓ શરૂ કરવામાં આવશે. જો કે સરકારે અગાઉથી જ સંકેતો આપી દીધા છે, તેની સાથે જ પ્રાથમિક શાળાના શિક્ષકોને પણ સૂચના આપી દેવાઈ છે. શાળાઓની શરૂઆતની સાથે વાલીઓના સંમતિ પત્રની જરૂરિયાત રહેશે. વાલીઓની મંજૂરી બાદ જ વિદ્યાર્થી શાળાએ આવી શકે છે. જો કે સરકારે હાજર રહેવા મુદ્દે ફરજિયાત પડે રાખ્યું નથી. સ્વૈચ્છિક રીતે વિદ્યાર્થી શાળાએ આવી શકે છે અને આ સાથે જ શાળાઓએ પણ SOPનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. શાળાઓ શરૂ કરવા પહેલા સરકાર દ્વારા બનાવવામાં આવેલા નિયમો અંગે શિક્ષણ સચિવ વિનોદ રાવે માહિતી આપી હતી. જે વિદ્યાર્થી સ્વૈચ્છિક રીતે શાળામાં હાજર રહેશે તેમના વાલીઓ દ્વારા સંમતિ પત્ર આપવાનું રહેશે. સાથે જ વિદ્યાર્થી શાળામાં આવવા માંગતા નથી તેમના માટે ઓનલાઈન શિક્ષણની વ્યવસ્થા પણ શરૂ રાખવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. સમાચારના અંતમાં વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લાના બ્રાતિજ એપ્રોચ રોડ ઉપર આવેલા એક્સિસ બેંકનું ATMને તસ્કરો દ્વારા તોડવાનો પ્રયાસ કરાયો છે, પરંતુ સદનસીબે બેંકમાં રહેલા સિસ્ટમને લઈને અલાર્મ દ્વારા બેંક મેનેજર દોડી આવ્યા હતા અને બ્રાતિજ પોલીસને જાણ કરી હતી. પ્રાતિજના હાટ સમાન એપ્રોચ રોડ ઉપર આવેલા એક્સિસ બેંકના ATMને તસ્કરો દ્વારા કેશ કટર લઈને આવીને તોડવાનો પ્રયાસ કરાયો હતો, પણ બેંકમાં રહેલા સિસ્ટમને લઈને અલાર્મ દ્વારા બેંક મેનેજર અનુપ બાજપાઈ અને અન્ય એક કર્મચારી યોગેશને જાણ થતાં તાત્કાલિક બેંકમાં દોડી આવ્યા હતા. પ્રાતિજ પોલીસને તેમણે જાણ કરી હતી તો પ્રાતિજ પોલીસ પણ બેંકમાં દોડી આવી હતી. તસ્કરો પણ પ્રાતિજ પોલીસ અને બેંક કર્મચારીઓ આવે તે પહેલા જ ભાગી ગયા હતા. તો બેંક ATM ઉપર વોચમેન ના હોવાથી ચોસવારે આવી ઘટના બનતી જ હોય છે. તો પ્રાતિજ પોલીસના રાત્રિના પેટ્રોલિંગ ઉપર પણ સવાલો ઉઠી રહ્યા છે. અવારનવાર પ્રાતિજ પર તસ્કરો દ્વારા ચોરીને અંજામ અપાઈ રહ્યો છે, તો પણ પ્રાતિજ પોલીસ જાણે હજુ એક ઘોર નિંદ્રામાં હોય તેવું જણાઈ આવે છે. જીલ રાવત, NS ગુજરાત ન્યૂઝ,